કરો તો કે ગુના થાય, દૈવી શક્તિ છે કઈ ખબર નઈ, કોઈ કહેલું નઈ કે આ જીવન નથી, મરણ છે આ, શું જીવન જગત કે માણસ એવી ત્યારે માની વિચારે. પણ આની તબિયત બગડેલી, લોકોને તબિયત ના બગડેલી, ઘર પર એને અસર થશે, વારે વેરી અસર થઈ જાય. સારું ચેતવાનું મળ્યું ને, ઘર પર અસર થાય, પાછળ દેવું આવે તેને કરતા તક દેવું આવી ગયું, સારું ને ચેતવાનું મળ્યું. એ કંઈ જીવન નથી, શું એને જીવન માની બેઠા છે. આમ દર્શન એ કરીએ કે એમને ખબર ના પડે અમારી, અમે કોણ છે, નામ આપનું? નરહરી. નરહરીભાઈ. નરહરી ભટ્ટ. આત્મા ઓળખે ભગવાન છે, આપણને ઓળખણ પડે ને તારે ભગવાન છે, નહી તો ત્યાં સુધી ઓળખતો નહીં, ત્યાં સુધી રખડતો આત્મા બોલે, જે બોલવું એ બોલે, ઓળખે તાર ભગવાન છે, ઓળખણ પડે તાર પ્રભુદાસ ખબર પડે કે આ તો આ જ ભગવાન હતા, બાર ચોક આ બાર તો મૂર્તિમાં ભગવાન કેટલા માટે મૂકેલા, કે આ હિન્દુસ્તાન લોકોનું મોટું સાયન્સ છે, આ વિજ્ઞાન છે, મૂર્તિમાં આત્મા આરોપણ કર્યું, તે મૂર્તિમાં આત્મા આરોપણ કર્યો, ભગવાન પણ આરોપણ કર્યું, એ હિન્દુસ્તાનનું સાયન્સ છે, વિજ્ઞાન છે, કે ભાઈ ભગવાન તો અહીં બેઠા છે. પણ કે છે ને આ ભ્રાંતિની જે ભ્રમણા છે, એ ભ્રમણાની બહાર મુક્ત નહીં થવા દે, કે છે તમારે ભાઈ ભગવાન છે, ભૂલ ભ્રમણા મન ભણવા રહેશે, ખબર યાદ ના આવે, કહ્યું હોય ને કોઈ કોઈ પાસે ભૂલી જાય, એટલે ત્યાં મંદિર દેખશે, કહેશે આ મંદિર આવ્યું કૃષ્ણ ભગવાન નું, રણછોડજી મંદિર આવતા લોકો, મંદિર ના હોય તો બધી કશું નહીં, પાછું ત્યાં દુકાનો જોઈએ, આ જોઈએ તે જોઈએ, મંદિર આવ્યું એટલે જાગૃતિ લાવશે એ મંદિર, અને જાગૃતિ લાવીને મૂર્તિના ઉપર આરોપણ કરશે, હે કૃષ્ણ ભગવાન, હે રણછોડજી. તો એ રણછોડજી કહે છે મારી પાસે પહોંચતું નથી, હું સ્વીકારતો નથી, અમે લઈ અને જેનું છે ત્યાં સોંપી દઈએ, એટલે લઈ જે નમસ્કાર કરે છે તેના આત્માને જ પહોંચાડી દે છે, કે આ તમને નમસ્કાર કરવા આવ્યો છે પણ તમને સીધો ઓળખતો નથી, એટલે અમારી થ્રુ નમસ્કાર કરે છે. શું કહેવા માંગે છે તમે સમજાયું ને, એને પરોક્ષ ભક્તિ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? પરોક્ષ ભક્તિ. પરોક્ષ ભક્તિ, કે તમે સીધો ઓળખતો નથી એટલે અમારી થ્રુ નમસ્કાર કરે છે, સમજ પડે ને. એ કઈ મૂર્તિ કઈ રાખી મળતી નથી, મૂર્તિ તો તમારે જેનો માલ હોય ત્યાં પહોંચાડી દે, સમજ પડે ને, મૂર્તિને રાખી મળેલી શું કામ, મૂર્તિ વિતરાક છે, જે લઈને જેનો હોય તેને. પણ પરોક્ષ ભક્તિ, અને આ કહેવામાં શું આવ્યું કે પ્રત્યક્ષ તો નથી થતી પણ પરોક્ષ તો કરે છે ભગવાનની, એ પરોક્ષ ભક્તિનું ફળ ભૌતિક બધું સુખો ભૂખો બધું તૈયાર મળ્યા કરે, ભૌતિક સુખો, ઉત્તમ અવતાર આવે, ભૌતિક સુખો મળે, સદબુદ્ધિ ઉત્પન્ન રહે, એ પરોક્ષ ભક્તિ. સદબુદ્ધિ જે ભાવથી ભજો તે ભાવથી જ તમને પાછું આપે ને, હે, જે ભાવથી ભજો તે ભાવથી જ આપે ને પાછું, તમારો જ હિસાબ છે. અને પ્રત્યક્ષ ભક્તિ કશું કહે નહીં, પ્રત્યક્ષમાં તો તમારા જેવું તમને તમારી વાડમાં લઈ લો, કહેશે તમારા ભેદભાવમાં રાખું, કહેશે શું કે શરણ, તમારા સુખને મને પમાડો, જે સુખ તમે ભોગવી રહ્યા છે એ સુખને મને પમાડો, એટલે બસ ત્યાં તો સુખ ખોટ છે, સુખ જ ખોળે છે જીવ માત્ર, આ તેને તમામ જીવો ઝાડ પાન બધા સુખને જ ખોળે છે, આપણે આ ઝાડ છે ને, સુખ જ ખોળે છે જીવ માત્ર, આ તેને તમામ જીવો ઝાડ પાન બધા સુખને જ ખોળે છે, આપણે આ ઝાડ છે ને એને હવા માત્રથી ઢાંકી દેવામાં આવે ને, બકરા એને જો હવા અને પાણી બધું સુખ આવે તો હજી જીવે, એનો ખોરાક હોય સુખ આવે, એમ સુખ સુખને માટે જગત ભટક્યા કરે છે. પણ સુખ કોને કહેવું એ એક મોટું ડેફિનેશન છે, લોક સુખ કલ્પિત સુખને સુખો કહે છે, શું કહે છે, કલ્પિત માનેલો સુખ, કલ્પિત એટલે માનેલો,
જે ઘડી પછી હતું નતું થઈ જનારો ઇન્દ્રિય નાશવાન વિનાશી સુખો, એને સુખ કહેવાય કે એમ. સુખ સનાતન હોય, કેવું હોય? જો સુખ સનાતન ના હોય તો સુખને અંતે દુઃખ આવે. જે સુખાંતે દુઃખ હોય એ દુઃખ જ કહેવાય. શું કહ્યું? જે સુખની પછી દુઃખ આવ્યું દ્વૈત છે. હે? દ્વૈત છે, સુખ ને દુઃખ નું જોડ. રોજ રોજ છે તે રોજ ત્રિપાઠની રસોઈ જમતા હતા, અને એક જ દાડો છે તે લાડવા બાળો પછી ના મળ્યું, રોટલો ના મળ્યો તો મને દુઃખ આવ્યું. એક જ દાડો, કારણ કે તારે રોટલું રોજનું ગયું કે જમ્યા કેટલું થોડું ચાલ્યું નહીં, બે પાંચ દાડા દસ દાડા ચાર તક ના, એ વાતમાં કશો માલ નથી. અહીં તો ચાર કલાક કે આઠ કલાક ચાલે. આ સુખનો અંત કેટલો? ચાર આઠ કલાક. ક્ષણિક ક્ષણિક બત્રી પાસે રોજ રાજા આશા રાજા રમતો જમતો હોય, પણ એક જ દાડો છે તે જંગલમાં કંઈક ભૂખે મરી ભૂખને એ લાગ્યું તો ભૂખ લાગે, બધું દુઃખ ફરી વર્યું ને, ભૂખનું દુઃખ લાગે. છતાં એ જગત ચાલ્યા કરે છે. પણ સુખનું આખું કંદ જ ભરેલો છે આખો, ક્યારેય ખૂટે નહીં એવો. તો અક્ષય સુખનો ખજાનો છે. છતાંય બહાર જે સુખ ખોળે છે, ચામાં ખોળે છે, બધી આમ ખોળે છે, ભટક 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 ભટક. બીજું કંઈ પણ ધર્મ જેવી રહી ચીજ હોત તોય સુખી હોત. કયા પ્રકારનું સુખ? ક્લેશ ઉત્પન્ન ના થાય. શું કહ્યું? ઘરમાં ક્લેશ ઉત્પન્ન ના થાય, ક્લેશ રહિત ઘર હોય. કેવું હોય? ધર્મજ એવી ચીજ હોય તો. પણ ધર્મ એ છે તે વેતી ખાધો, ગીરો મૂકી ખાધો. માનવતા રૂપી ધર્મ ઉડાડી મેળવ. માનવતા રૂપી જે ધર્મ છે ને, તે જ બધો બહુ મોટા મોટો ધર્મ છે, તે પણ ઉડાડી મેળવ. જોઈએ ના જોઈએ? તમે જાણે મોટા ધર્મ પર બેઠા છો, સમાધિ સમાધિ માર્ગ પર છો. તમે ક્યાં છો? તમે બોલતા નથી ને? સમાધિ માર્ગ પર છો, પણ ધર્મ ઉપર હોય ને તો એ બહુ સારું. લોકો શું પછી નરહરિભાઈ વાતચીત કરે જ કરજો. બધું આ અહીં બધું પૂછાય. ચાર વેદની વાત પૂછાય, અને ચાર અનુયોગની વાત પૂછાય, જૈનોનું વેદાંતનું. અહીં અહીં છે તે કુરાનની વાત પૂછાય, બધી વાત પૂછાય. વેદની ઉપર ગયેલા હોય તો વેદની વાત પૂછાય. વેદની ઉપર વેદની ઉપર કેવી રીતના જઈ શકાય? એ જ્યારે જ્ઞાન પ્રકાશ થાય ત્યારે વેદની ઉપર જાય. તે વેદ ઇટસેલ્ફ કહે છે, ધીસ ઇઝ નોટ ડેડ, ધીસ ઇઝ નોટ ડેડ, ધીસ ઇઝ નોટ ડેડ, ધીસ ઇઝ નોટ ડેડ. ધીસ ઇઝ નોટ ડેડ. તું આત્મા જે ખોળું છું તે અહીં વેદમાં આત્મા હોય કેમ? આત્મા ના હોય તો કે આત્મા અવર્ણનીય છે. કેવો છે? અવક્તવ્ય છે. વાણીમાં ઉતરે એવો નથી, વર્ણન થઈ શકે એવું. નિશબ્દ છે, શબ્દરૂપ નથી. વેદમાં કેમ ઉતરે કે છે? એટલે વેદે કહ્યું ધીસ ઇઝ નોટ ડેડ. તું ગમે એટલું બધું વાતાગુટ કરું તો ચાર વેદ કે છે ધીસ ઇઝ નોટ ડેડ. તું આત્મા ખોળું છું તે આનો હોય. જેને બુદ્ધિ બિલકુલ છે નહી, એવા જ્ઞાની જે અભૂત કહેવાય, એવા જ્ઞાની પાસે જા તો તને આત્મા પ્રાપ્ત થશે. નહીં તો પ્રાપ્ત નહી. બુદ્ધિ વાળા પાસે આત્મા હોય નહીં, અને આત્મા છે તો બુદ્ધિ નથી. શું કહ્યું? બુદ્ધિ નથી. બુદ્ધિ બુદ્ધિ હોય તો આત્મા હોય ને? આત્મા સ્વયં પ્રકાશિત છે, સ્વયં પ્રકાશિત, જ્ઞાનની જરૂર જ નથી. અને બુદ્ધિ પર પ્રકાશિત છે, બુદ્ધિ ગમ્ય નથી. આત્મા ડિરેક્ટ પ્રકાશ છે, અને પછી સ્વ પર પ્રકાશ છે. પોતાને પોતાને પ્રકાશ કરે, પણ પારથી હરેક ચીજને પ્રકાશ કરે. બુદ્ધિ પર પ્રકાશક છે. કેવી છે?
સ્વને પ્રકાશ ના કરી શકે. અને ઇનડાયરેક્ટ પ્રકાશ છે, કેવો છે? એને અપરાબુદ્ધિ થઈ, તેને શું છે? અપરાબુદ્ધિ આવે તેને શું? એ પરાબુદ્ધિ એ વસ્તુ કહેલી છે, જુદી કહેલી છે. પરાબુદ્ધિ લોકોની પાસે હોય નહીં. પરાબુદ્ધિ ક્યારે થાય? કે જ્ઞાની પુરુષની પાસે ટચમાં રહે ત્યારે એની જે બુદ્ધિ હતી તે વ્યભિચારિણી હતી, તેની અવ્યભિચારિણી થાય. કેવી થાય? સમ્યક થતી જાય. કેવી? સમ્યક બુદ્ધિ. હા, એ જે બુદ્ધિ સમ્યક થાય મારી પાસે વાતચીત કરવાથી એની બુદ્ધિ સમ્યક થતી જાય. આત્મા નો પ્રકાશ ના દેખાય. એ આપણને આત્મા ભણી લઈ જાય ખરી, પણ આત્મા નો પ્રકાશ તો એ જ્ઞાની પુરુષ છે. આત્મા નો પ્રકાશ, કારણ કે અબુદ્ધ છે. શું છે? અબુદ્ધ, એ બુદ્ધિ રહિત થયા છે. અને વેદ ચાર વેદ બુદ્ધિવાળી છે. શું છે? સબળ બુદ્ધિ નો પ્રકાશ છે. જ્ઞાનીઓની બધી વાતો તો બુદ્ધિ ગમ્ય હોય છે. હે, જ્ઞાનીઓની વાતો તો બધી બુદ્ધિ ગમ્ય હોય છે. શું કહે છે? જ્ઞાનીઓની વાત તો બધી બુદ્ધિ ગમ્ય જ હોય છે. એ કે છે જ્ઞાનીઓની વાત તો બધી બુદ્ધિ ગમ્ય જ હોય છે ને? ના, એ જે જ્ઞાનીઓની વાતો હોય છે ને, જ્ઞાની બે પ્રકારના, એક શાસ્ત્ર જ્ઞાની, એક શાસ્ત્ર જ્ઞાની. શાસ્ત્રમાં શબ્દથી આત્મા જે પ્રમાણે વર્ણન કર્યો છે, જેટલો વર્ણવા એટલો વર્ણવ્યો છે, બાકી છે અવર્ણનીય. સમજો ને, હું આત્મજ્ઞાનીની જ વાત કરું છું. કે એવા આત્મજ્ઞાની હોય તે શાસ્ત્ર જ્ઞાની, તેનો વાત બુદ્ધિથી સમજાય પણ ફળ ના આપે. એ જ્ઞાન ક્રિયાકારી ન હોય. ક્રિયાકારી એટલે શું? આપણે અમલમાં મૂકવું પડે. શું કરવું પડે? અમલમાં. એ જ્ઞાન ક્રિયાકારી ના હોય. અને જ્ઞાનીનું જ્ઞાન ક્રિયાકારી હોય, તમારે અમલમાં ના મૂકવું પડે. જ્ઞાન જ કામ કર્યા કરે. પણ એ મનનું સમાધાન તો કરે ને? મનનું સમાધાન સમાધાન એટલું નહીં, પણ બધું કામે એ કરે. તમારે કરવું ના પડે એ કામ કર્યા કરે. તમે એવું અનુભવમાં છે ને તમારું આ જ્ઞાન ભાઈ કામ કરે કર્યા છે? બહુ નહીં આવે. ભોગતામાં સુખ છે ત્યાં સુધી ક્રિયાઓ જરૂર છે. પણ વિવેક નો તો ઉપયોગ કરવો જોઈએ ને હરેક પળે. વિવેક નો તો ઉપયોગ કરવો જોઈએ ને હરેક પળે. શેનો? માણસે વિવેક નો તો માણસે હરેક પળે ઉપયોગ કરવો જોઈએ. વિવેક તો હોવો જ જોઈએ. વિવેક તો હોવો જોઈએ, પણ વિવેક, વિવેક ની ડિગ્રી હોય છે. દરેક વિવેક ની ડિગ્રી હોય. 360 ડિગ્રી સુધી વિવેક છે. તેમાં 5 ડિગ્રી નો વિવેક, 10 ડિગ્રી નો વિવેક, 15 ડિગ્રી નો વિવેક, 20 ડિગ્રી નો વિવેક. વિવેક એટલે સાર અને અસાર ને બે ને ભાગ ને સમજી જવું. આ કર્તવ્ય, આ કર્તવ્ય, અકર્તવ્ય. હા, એવી રીતે એ ભાગ ને સમજવું. એ તો હોવું જ જોઈએ, નહીં તો પછી એનું ભાન જ નથી, મનુષ્ય જ થયો નથી. એટલે મારે જ્ઞાન જ કામ કર્યા કરે. એ જ્ઞાન ચેતન જ્ઞાન કહેવાય છે. કેવું? અને જે શાસ્ત્રના જ્ઞાનીઓએ જે જ્ઞાન આપેલું હોય, જ્ઞાન સમજણ પાડે, તે બુદ્ધિજન્ય જ્ઞાન હોવાથી એ યાદશક્તિમાં રાખવાનું હોય. આ યાદશક્તિમાં રાખવાનું ના હોય. સચ્ચી વાત. તમને ભૂલેલું જ રે જયારે જરૂર પડે ત્યારે હાજર થાય. આ જ્ઞાન ક્યારે હાજર થાય? જયારે જરૂર પડે હાજર થાય. એટલે આપણે જે જ્ઞાન આપીએ છીએ, તમને જરૂર પડે તે વ્યવસ્થિત હાજર થાય ખરું? જેકડે જરૂર હોય તેવા મોમેન્ટ હાજર થાય ખરું? કે આ બધું જ્ઞાન હાજર થાય. કેવું? અંતરાત્મા જે પ્રમાણે ચોખ્ખો હોય એ પ્રમાણે થાય હાજર. હે, અંતરાત્મા જેટલો ચોખ્ખો હોય તે પ્રમાણે હાજર થાય. હા, જેટલો ચોખ્ખો એટલે શુદ્ધ જો થયેલો હોય સંપૂર્ણ તો પછી હાજર રહે ને. બરાબર, શુદ્ધ થયેલો છે, સંપૂર્ણ શુદ્ધ થયેલો છે. શું? એક વાર શુદ્ધિકરણ થયા પછી પછી વાંધો આવતો નિરંતર આત્માની હાજરીથી જાગૃતિ જ રહ્યા કરે નિરંતર. એટલે ક્રિયાકારી જ્ઞાન હોય. અને આપણે કરવું પડે
એ તો આપણે પછી માણસ કે માણસ થતું નથી, જ્ઞાન જાણું છું થતું નથી. જેમ એક માણસ કે હું જાણતો હતો કે મને સમજણ પાડી હતી કે આ ઝેર છે, ઝેરની સ્થિતિ પણ હું ખાઈ ગયો, કે છે ખાઈ જતા છે લોકો. ઝેર છે જાણે તો ઝેર ના ખાય, હે ઝેર છે જાણે તો ઝેર ના ખાય. પણ ઝેર ખાય છે એનું શું કારણ? કે ઝેર છે સમજ્યો જ નથી. સમજતો માણસ જાણે જ ખરો ઝેર છે, પણ ઝેર એટલે શું એ સમજો, તને સમજો નહીં. એટલે જ્ઞાન કોનું નામ કહેવાય? જે પૂરેપૂરું સમજી લો, કે છે કે આપણે કોઈ કઈ ઝેર છે આ ના લેશો એના જ મરી જાય, પણ ઝેર એટલે શું એ જાણતો નથી. તો બસ ઝેરનું જ્ઞાન આપવું પડે, મરી જવું શું તેનું જ્ઞાન આપવું પડે, કહેવું પડે. પેલા કાકાને કાઢવા હતા ને એવું કાઢે ત્યારે જ્ઞાન હાજર રહે. પણ તમે કહ્યું ને આત્મા શુદ્ધ થાય તો બધું હાજર રહે. આત્માની શુદ્ધિ કરે વગર કશું હાથે, આત્માની શુદ્ધિ થાય ચિત્ત વિશુદ્ધ થાય ત્યારે. સતત જાગૃતિ જોઈએ, ચિત્ત સતત જાગૃતિ, સતત જાગૃતિ જોઈએ. એક સેકન્ડની પણ અજાગૃતિ ન રહી જોઈએ. રાત્રે પણ ઊંઘમાંથી ઊંઘમાં જાગો તમને શુદ્ધાત્મા યાદ આવે ખરો, તરત જ હાજર થાય છે ને. તમારે સંભાળવું ના પડે, અને સંભાળવું પડે યાદ કરવું પડે એ વસ્તુ જ નહીં. શું કહ્યું? એ બુદ્ધિજન્ય બધો રોગ, બુદ્ધિજન્ય રોગ કહેવાય. પણ છતાં જ્યાં સુધી પેલો પેલું મળ્યું નથી ત્યાં સુધી જે આ કંટ્રોલ નું ગયું તો કંટ્રોલ ના ગયું. શું તરસ ભણે ને બુદ્ધિજન્ય હોય બુદ્ધિજન્ય. દાદા કેટલો વખત યાદ રહે તમને? એટલે આ નિર્વિકલ્પ સમાધિ તો કોને કહેવાય? ક્યારેય પણ ફરી વિકલ્પ ના થાય મરતા સુધી. શું આ તમને નિર્વિકલ્પ સમાધિ છે પણ તમને ખબર નહીં, અને શું થાય બાળકના હાથમાં રતન હોય તો શું કરે? પછી જાણવું પડશે. કોક કોક દેખાડે કે લે બાબા બિસ્કીટ આપીએ. બાળકને એમ ખબર છે કે આ બિસ્કીટની કિંમત છે કે વળામ મૂકે હે લે ને. પણ આ જેમ જેમ વખત જશે ને તેમ એવું સમજાશે એની કિંમત. થોડી કઈ કિંમત સમજાઈ જ નહીં, પણ કઈ કઈક સમજાય ખરું. હા પણ ધીમે ધીમે એવી સમજાશે ખરેખર. વસ્તુ જુદી છે જ્ઞાન, વસ્તુ જુદી છે જ્ઞાન. જ્ઞાન ડિરેક્ટ પ્રકાશ છે, બુદ્ધિ ઇન્ડિરેક્ટ પ્રકાશ છે. તમારે આમ ના કરવું જોઈએ, અગર તો આમ કરવું જોઈએ પણ અભિપ્રાય માટે રડવા દો. શું આ તો પહેલો અભિપ્રાય બંધે ને પછી આવું બોલે? કેવું બોલે? તમને શું કરું? તમને કઈ જ્ઞાન છે કે ગજુ જ ખાલી કરી જાય છે? અને કરી ગયો તમને ચાર વખત જોયો હોય તેથી કાયમ કાયમ એ જ કરી જાય છે એની ખાતરી છે? તમારે ફક્ત તમને એમ લાગે કે આ જગ્યાએ કોર્ટ ભરીએ છીએ ત્યાં કાર્ટને કઈ નુકસાન થાય જગ્યાએ, માટે બીજી જગ્યાએ રાખો કે છે. શું કહે છે? શંકા હોય તો રાખો. શંકા નહી રાખવા માટે જ કે છે આ. એવું કે છે કે અભિપ્રાય છોડી દો ને, અભિપ્રાય લીધે શંકા આવે છે. એનું છે ને એ લઈ ગયો એમ સમજ, એનું છે ને એ લઈ ગયો. બસ એક જ વાત છે કે તમારી વસ્તુ કોઈ લેનાર નથી, અને તમારે જે લઈ ગયો તો તમારી વસ્તુ એનું છે એ લઈ ગયો, અને હજુ લઈ જશે તે એનું છે એટલું એનું છે એટલું જ લઈ જશે. સમજવાનું ધીરજ પકડો કે છે. શું કહ્યું? પણ એને ચોર નાખો, એ ચોર નથી તમારું. તમે એનો માલ દબાઈ લાયા છો, અગર કોકનો ખોટું લાયા છો તેથી આવું નહીં. એનું છે એ લઈ જાય છે. ખરું સમજાય છે? તમે સમજાય ખરું? અને આપણે શું કહે છે? વ્યવસ્થિત કહે છે ને અમે જ્ઞાન આપીશ તો શું કે વ્યવસ્થિત છે. કજુક આપી જાય ને એટલું વ્યવસ્થિત કરવાનું, ખરાબ નહીં કહેવાનું વ્યવસ્થિત. શું? અને પાછું મનને બગાડવાનું નહીં, વ્યવસ્થિત વ્યવસ્થિતે વ્યવસ્થિત જ કર્યું છે. શું પ્રભુદાસ બરાબર છે ને? બે મત તમને ગમે છે ને? બે મત નહીં ને, બસ તમે તમારી ભાષાની વાત બોલ્યા કે ભાઈ એનું છે ને લઈ ગયો. એ આપણા આગળથી જ્ઞાનીઓ શીખવાડ શીખવાડ કર્યું છે તારું કોઈ લઈ જતો નથી. જો આટલું કામ લાગે છે ને
આમ આશરો લે તો ઊંઘ આવે કે ના આવે? નહીં તો ઊંઘ ના આવે ને. પછી મનમાં છે વાત આવે કે ભાઈ એનું હશે લઈ ગયો છે, ઊંઘી જાય પછી. નહીં તો આખી રાત ઊંઘ ના આવે. કઈ સમાધાન તો જોઈએ કે ના જોઈએ? ગમે ત્યાં મારે શેર હોય પણ એના માટે સવા શેર આવે તારે સી દશા થાય છે ને? શેર માટે હવા શેર હોય કે ના હોય આ જગત માં? ત્યાર પછી આપણે આપી દઈએ ને બાયલાપણું જ કહેવાય ને ત્યારે પણ. શેર ની માટે સવા શેર હોય અને એ આપણા ઉપર દબાણ કરીને લઈ જાય તો આપણે છોડી દઈએ કે દાદા ભાઈ એનું હતું ને લઈ લીધું એટલે પછી એમ એટલે કપાઈને આપી દેવું ના, મારા મારી કરીને પછી આપી દેવું. તાકાત અજમાવી જોઈએ. એ તો જાનવરો છોડી દેતા નથી, માણસ તો છોડી ના દે. એ તો દેવ લોકો છોડી દે. કોણ છોડી દે? દેવ જેવો માણસ હોય ને તે છોડી દે, બાકી બીજા બધા માણસો તો લડે છે. જાનવરો છોડી ના દે ને કોઈ છોડી ના દે, પણ કોઈ દેવ જેવો માણસ હોય ને તે છોડી દે. ના મારે લડવું નથી. એ બાયલા પણ ના કહેવાય, તો દેવ જેવો કહેવાય. હા બાયલા મેં કેટલાક હોય છે કે મને હારો બાઈ નાખશે એના કરતા મેરો ચાલ, એ જુદું. એને નિડરતા ના કહેવાય. નિર્બળતા ક્રોધ માન માયા લોભ નિર્બળતા છે. બળવાન હોય તે ક્રોધ કરવાની જરૂર છે ક્યારે? ક્રોધ નો જેટલો તાપ છે એ તાપ થી પેલા ને ટાળો વસ કરે છે. શું કરે છે તને સમજે ને? જેમ પણ જેને ક્રોધ નથી તેની પાસે કઈ હશે ખરું? એનું શીલ નામનું જે ચારિત્ર છે જાનવરો પણ વસ થઈ જાય. શું કહ્યું? વાઘ સિંહ જાનવરો દુશ્મનો બધું આખું લશ્કર વસ થઈ જાય. શીલ નામનું ચારિત્ર શું કહ્યું? ક્રોધ માન માયા લોભ ના પડે છે, ઉગાડી ખુલ્લી ના પડે. અને બહુ ક્રોધ થાય તો આમાં નહીં થતું બગ બગ હાલે હું પછી ના સમજે કે ધરું જો ક્રોધ થાય તો આમ હાલે કે એનું શરીર પણ ના પાડે કે આ તારે નથી કરવાનું હે? એ ધ્રુજે એટલે શરીર પણ ના પાડે કે આ નથી કરવાનું. શરીર ના પાડે કે આ ન થાય આપણને શોભે નહીં. શું કેટલી બધી નબળાઈ કહેવાય? ક્રોધ હોય ક્રોધ લોભ ના હોય. લોભ ના અર્થ એટલે બીજાનું પડાયેલું આપણી પાસે છે હોવા છતાં ખાવા પીવાનું આપણી લિમિટ છે હોવા છતાં આગળનું વિચારવું એનો નામ લોભ કહેવાય. એટલે બીજાને પડાય લેવાનું નહીં. કઈ ગમે છે બધી વાતો? તો કામ લાગશે કઈ કેટલી ઉંમર થઈ ગઈ સાહેબ કાળે? પણ મહી નિરંતર ભાઈ સી રીતે મહી એ ઉજાગરો જાય નહીં અને દાડો ભરે નાસ્તો વાસ્તો કરો તો પુણ્ય બંધાય. પુણ્ય કર્મ બંધાય. સ્વાર્થી કામ કરે ત્યારે પાપ કર્મ બંધાય, અને નિસ્વાર્થ કરે ત્યારે પુણ્ય કર્મ બંધાય. પણ બંને કર્મ છે ને, પેલું પુણ્યકર્મનું ફળ છે તે કોનાની બેડી, અને પાપ કર્મનું ફળ લોળાની બેડી. પણ બે બેડી જ છે ને. હું કરું છું એ જો રાખે તો એનો હા હું એનું બંધન એ હું કરું છું એ ભાન જાય તારે બંધન તૂટે. હું કરું છું એ ભાન જાય એ સચિદાન જ્યારે જાય તારે બંધન તૂટે. એ ક્યારે જાય? નિષ્કામ કર્મ. તો કોણ કરે છે તારે? આપણે નથી કરતા તારે. હું શું કરે તો જાય? આત્મા જાગૃત થાય તો જાણે તારે આત્મજ્ઞાન થાય તારે. આત્મજ્ઞાન સારું તો અનંતરતાથી ભટક ભટક કર્યા કરે છે, પણ થયું નથી લોકોને. અગર એમના ગુરુઓને થયું નથી, જો થયું હોત ને તો બીજાને ગંધે આવે. તમે સમજો ને? એ હેલી વસ્તુ નથી કે વર્લ્ડમાં કોક જ ફેરો આખા દુનિયામાં એકાદ માણસને કોક ખાય થોડું ને. એવી હેલી વસ્તુ નથી. અને ત્યારે એક જ્ઞાની પુરુષ હોય ત્યારે કંઈક કલ્યાણનું સાધન બતાવી શકે, બાકી બીજા કોઈ બતાવી ના શકે. બીજાનું કામે નહીં, કારણ કે બીજા શાસ્ત્રમાં વાંચીને કહેવું પડે બુદ્ધિગમ્ય હોય. અમે આ તો જોઈએ નહીં કે બીજું કશું પાતાળી પાણી કેવું પાતાળી શાસ્ત્રીય શબ્દ બોલતા ના હોય, આપણી લોક ભાષામાં હોય કેવું લોક. હા
અને એક જ્ઞાની પુરુષ ચાહે શું કરી શકે? કલાકમાં કલાકમાં મોક્ષ આપી શકે? કારણ કે પોતે કરતા નથી. આ દુનિયામાં કોનાથી કામ ના થાય? કરતા હોય તેનાથી કામ ના થાય. શું કહ્યું? પણ એ તો લાયક વ્યક્તિ ને જ આપે ને. હે, લાયક હોય, એની લાયકાત હોય તો આપે ને. અરહત, અરહત જે એને માટે યોગ્ય છે. અરહત, હા, યોગ્ય ને જ આપે. જેને કોઈ પણ આખી દુનિયાનું લક્ષ્મી આપે, તો જેને લક્ષ્મીની કિંચિત માત્ર ભીખ નથી. આખી દુનિયાના વિષયો આપે, તો વિષયો ભણી તૃપ્તિ નથી. જેને આખી દુનિયાનું માન આપે, છતાં માન પણ જતા નથી. માનની ભીખ નથી, કીર્તિની ભીખ નથી, કોઈ પણ પ્રકારની જેને ભીખ નથી, તેને આ પદ પ્રાપ્ત થાય. આ પદ કે જેવું તેવું પદ, આખા બ્રહ્માંડથી ઊંચા ઊંચું પદ છે. શું કહ્યું? અને જે દેહના સ્વામી નથી, આ દેહ છે એના સ્વામી નથી, એ બ્રહ્માંડના સ્વામી ગણાય. શેના? બ્રહ્માંડ. હા, દેહના સ્વામી નહીં. તો આ તો લોકો દેહના સ્વામી સ્વામી પણ પ્લોટ ના હોય સ્વામી. માલકી જ્યાં આપડી નથી, છેવટે માઈ ઠોકીને લઈ રહેશે અને આ ઘર ખાલી કે નખું પડશે. મારે પહેલેથી સમજીને કામ કરી લીધું હોય તો ઉત્તમતા. અંતે જ્ઞાની હોય તો થત થાય છે ને, એ તો ભટક ભટક કરવાનું છે ને, તો થત ભટક્યા જ છે ને. જ્ઞાની હોય તો આપણું કામ થાય ને, કામ થાય ને. જ્ઞાની બધા દુઃખોથી મુક્તિ અપાવે, એનું નામ જ્ઞાની. સર્વ દુઃખોથી મુક્તિ અપાવે, એનું નામ જ્ઞાની. દુઃખોથી મુક્ત કરે, ત્યાં નથી દુઃખમાં. અને બહાર તો દુષ્મકાળ છે, કયુગ છે, પૂરતું તમારું જે સુખ હશે ને લઈ રહી છે. શું કરશે? શું અત્યારે લોકો સુખોથી મુક્તિ અપાવડાવે? કેવું? ચંદ્ર સૂર્ય ના લેયર ચાલુ થયા, બુદ્ધિ ના ફર્સ્ટ લેયર બધા લેયર ઓળંગતા 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 ઓળંગતા. એટલે ચંદ્ર મન એ ચંદ્ર અને બુદ્ધિ એ સૂર્ય, ચંદ્ર સૂર્ય ભેદી. અને આગળ જ્ઞાન પ્રકાશ ને પામે તો કામ ઉકેલ થાય ને. ત્યાં સુધી જ્ઞાન જ નથી ને. આ જગત ના જ્ઞાન ને જ્ઞાન કહેવાતું નથી, આ તો લૌકિક જ્ઞાન છે. શું છે? લૌકિક. શાસ્ત્ર જ્ઞાન એ સાધન જ્ઞાન કહેવાય, એટલે લૌકિક જ્ઞાન કહેવાય. શું કહેવાય? સાધન જ્ઞાન. સાધ્ય જ્ઞાન એ જ જ્ઞાન છે. સાધન જ્ઞાન એ જ્ઞાન નથી, જ્ઞાન નું સાધન છે. શાસ્ત્રો એ સાધન છે, અને શાસ્ત્ર માં રહેલું જ્ઞાન તે પણ સાધન છે. શું કહ્યું?